गुड मॉर्निंग मित्रों, आज आप 11 साइंस की अंदर तरंगों एट्ले कि वेव्स चैप्टर नी अंदर छेल्ला 32 वर्ष नी अंदर नीट अने AIPMT परीक्षा में पूछायेला MCQ नी चर्चा करीशू। एमा पहलो MCQ हवा में कोईपण वायुनो वेग खाली जग्याना पर आधार राखे छे, तो लाप्लास नो सुधारो V=√gp/ρ અને ન્યૂટન નું સૂત્ર V=√b/ρ। તો આ બંને સમીકરણ ની અંદર જોઈ શકાય કે ધ્વનિ નો વેગ એ ઘનતા બંને સમીકરણના છેદમાં ઘનતા અને આ સમીકરણની અંદર સ્થિતિસ્થાપકતા પણ હાજર છે। માટે જવાબ આ પ્રમાણે લખી શકાય કે રો અને બી પર આધારિત, અથવા શબ્દોમાં પણ વિચારી શકાય હવાની ઘનતા અને સ્થિતિસ્થાપકતા। ઓપ્શનમાં આ પ્રમાણે જવાબ આપેલો હતો, હવાની ઘનતા અને સ્થિતિસ્થાપકતા। બીજો MCQ 5.5 મીટર ની લંબાઈની દોરીનું દળ 0.035 kg, જો દોરીનું તણાવ 70 ન્યૂટન હોય તો દોરીમાં તરંગની ઝડપ, તો દોરીની લંબાઈ L બરાબર 5.5 મીટર, દોરીનું દર M બરાબર 0.035 kg, તણાવ મતલબ બળ 70 ન્યૂટન, તો રેખીય દર ઘનતાનું સૂત્ર ન્યૂ બરાબર M/L, તો 0.035 અને L બરાબર 5.5। તરંગની ઝડપ, દોરી પર તરંગની ઝડપ શોધવા માટેનું સમીકરણ V=√T/μ, તો ટી એટલે કે 70 μ 0.035/5.5, તો આનું સાદુરૂપ આપતા 110 મીટર પર સેકન્ડ। જો ધ્વનિનો કંપ વિસ્તાર બમણો અને આવૃત્તિ ઘટાડીને 1/4 કરવામાં આવે તો સમાન બિંદુએ ધ્વનિની તીવ્રતા, હવે તીવ્રતા બરાબર ઊર્જા / ક્ષેત્રફળ / સમય એટલે કે ટી, તો તીવ્રતા અને ઊર્જા એકબીજાના સમપ્રમાણમાં। હવે ઊર્જાનું સમીકરણ K²/2 / ક્ષેત્રફળ / સમય। હવે ચેપ્ટર દોલનોમાં K=mω² એટલે કે આ સમીકરણ પરથી I ચલે છે, કે ના સ્થાને તમે લખી શકો ω² અને A² એટલે કંપ વિસ્તાર, સમીકરણ 1। મિત્રો, જે કોઈ રાશિ બદલાતી હોય
એને ધ્યાનમાં લઈ શકો અથવા તમે બધી જ રાશિ લખી શકો. જ્યારે ગુણોત્તર લઈશું ત્યારે કેન્સલ થઈ જશે. અત્યારે કંપ વિસ્તાર અને આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિ, કારણ કે ઓમેગા બરાબર 2π ν લખી શકાય. રકમની અંદર જ્યારે કંપ વિસ્તાર બમણો થાય, એટલે કે હવે I' કંપ વિસ્તાર બમણો એટલે એના સ્થાને 2a² અને આવૃત્તિ હોય એના કરતા ચોથા ભાગની, એટલે આ પ્રમાણે લખી શકાય. સમીકરણ નંબર 2 અને 1 નો ગુણોત્તર લઈશું I' / I, એટલે કે 1/4 બાકી રહેશે. તો I' બરાબર I/4 જે માગેલ જવાબ છે. હવામાં ધ્વનિનો વેગ 330 મીટર પર સેકન્ડ છે. ધ્વનિના ચોક્કસ તરંગ માટે 40 સેન્ટીમીટરનો પદ તફાવત એ કરા તફાવત 1.6π ને સમાન થાય તો તરંગની આવૃત્તિ. તરંગ લંબાઈ A અને B બિંદુ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહી શકાય અને A અને B બિંદુ વચ્ચે કરા તફાવત એટલે કે 2π. લેમ્ડા અંતર દર્શાવે જ્યારે 2π કરા તફાવત અથવા તો કરા દર્શાવે. તો આપણે એક રિલેશન વિચારી શકીએ કે જ્યારે કરા 2π હોય ત્યારે અંતર લેમ્ડા. હવે ધારો કે કરા Δ5 હોય અથવા કરા તફાવત Δ5 હોય, ત્યારે ધારો કે પદ તફાવત Δx, તો લેમ્ડા બરાબર લખી શકાય 2π ×Δx/Δ5. Δx બરાબર 40 કરા તફાવત 1.6π, આ બધી કિંમતો અંદર એડ કરીશું. ખાસ ધ્યાન રાખવાનું કે આ કિંમત આપણે મીટરમાં મૂકીશું. તો તરંગ લંબાઈ 0.5 મીટર. હવે આવૃત્તિ શોધવા માટેનું સમીકરણ ν = v/λ. તો v = 330 અને લેમ્ડા 0.5. તો આનું સાદુરૂપ આપવાથી જવાબ આવશે 660 હર્ટ્ઝ. મિત્રો, ઇક્વેશન યાદ હશે અને થોડીક થિયરી પરથી તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો દરેક MCQ તમે સરળતાથી સોલ્વ કરી શકો. મિત્રો, આ ચેપ્ટરની અંદર એક ખૂબ અગત્યનો ટોપિક એટલે કે ડોપલર અસર, જેનું આપણે વ્યાપક સ્વરૂપ જ સીધે સીધું યાદ રાખીશું, જેમ કે ν₁/ν₂ = v + vl / v + vs, અથવા તો આના સ્થાને સિમ્બોલ તમે આ પ્રમાણે પણ લખી શકો fl/fs = v + vl / v +
यस डॉप्लर असर एटले शू के उद्गमनी मूल आवृत्ति एटले के सोर्स जेने तमे न्यूएस वडे पण दर्शावी शको अथवा तो एफ एस। हवे न्यू एल जारे ध्वनि उद्गम अथवा तो श्रोता अथवा तो बन्ने हवानी सापेक्षे अने एकबीजानी सापेक्षे गति करे त्यारे मूर आवृत्ति करता अनुभवाती आवृत्ति कंईक जुदी होय छे। तो आ कंईक जुदी आवृत्ति नी गणतरी करवा माटे आ सूत्रनो उपयोग करी शको। आनी अंदर संज्ञा पद्धतिनो उपयोग करवो पड़शे तमारे। वी एटले शू ध्वनिनी झड़प, वी एल एटले लिस्नरनी झड़प अथवा तो श्रोतानी झड़प, वी एस एस मतलब सोर्स उद्गमनी झड़प। आमा संज्ञा पद्धति कंईक आ प्रमाणे याद राखीशू। दरेक एक्जाम्पल में तमे आ रीते विचारी शको एल अने एस। एल एटले श्रोता अने एस एटले के सोर्स उद्गम। हवे श्रोता नी स्पीड दर्शावा माटे सिम्बॉल वी एल। हवे परिस्थिति ने आधीन जाते जो जमणी बाजू गति करे पोतानी तो प्लस संज्ञा अने डाबी तरफ माइनस। तेज रीते आना माटे वी एस अने आ तरफ पण गति करे तो स्पीड वी एस। पोतानी जमणी तरफ संख्या रेखा में तमे जोता हशो के सेंटर में जीरो एनी जमणी तरफ बधी प्लस किंमतो। एटले कोईपण एक्जाम्पल माटे कोईपण रीते उदाहरण आपेलू होय चाहे ट्रेन आपेली होय व्यक्ति आपेलू होय के कई बीजो सोर्स आपेलो होय तमारे एल अने एस आ प्रमाणे विचारवाना। उदाहरण तरीके उद्गम पोतानी जमणी तरफ गति करे एटले के प्लस तरफ तो आनी संज्ञा प्लस अने जो डाबी तरफ तो माइनस। हवे रकम में एवं नहीं लखेलू हतु कि जमणी तरफ के डाबी तरफ। रकम में कंईक एवी रीते बात करेली होय के अवलोकन कारक स्थिर होय। हवे आवो शब्द वापर्यो होय तो मतलब ये थयो कि वीएल बराबर तमारे शून्य लखवानुं अने उद्गम श्रोताथी दूर एटले के दूर एटले आ तरफ विचारीशुं एटले वीएस प्लस। कोईक दाखला में एवुं पण होय श्रोता स्थिर एटले वीएल बराबर जीरो अने उद्गम श्रोता तरफ एटले के माइनस। तो आवी घणी बधी कंडीशनो बनी शके। कोईक एक्जाम्पल में उद्गम स्थिर होय श्रोता नजीक दूर जाए आ नजीक माटे संज्ञा आ दूर माटे संज्ञा। पण कोईपण एक्जाम्पल सरळताथी गणवो होय तो एल अने एस आ प्रमाणे बताओ। एल मतलब लिस्नर, एस मतलब सोर्स। जो बंने एक बीजा तरफ गति करे तो आ बंने कंडीशन नो उपयोग करीशू। एटले आ बे कंडीशन प्रमाणे वी एस माइनस तो या माइनस अने वी एल प्लस तो प्लस। तो घणी बधी कंडीशन बने जे ते दाखला प्रमाणे विचारीशू। पण कोई पण दाखलानी अंदर मूर इक्वेशन आ प्रमाणे ज विचारी शकाय। एमसीक्यू माटे चाहे आ इक्वेशन थी काम करो न्यू अथवा तो एफ नो उपयोग करो अने संज्ञा पद्धति कंईक आ प्रमाणे विचारीशू। बे ट्रेन एकबीजानी तरफ समान गतिए आवे छे ध्वनिनी झड़प 340 मीटर पर सेकंड छे। जो तेमाथी कोई एकनी विसलनी आवृत्ति 9/8 गणी अलग संभराती होय तो ट्रेननी झड़प एटले के ध्वनिनी झड़प 340 बन्ने एकबीजा तरफ। आ शब्द खूब महत्वनो अने जे अनुभवाती जे आवृत्ति होय ये मूर आवृत्ति करता 9/8 गणी अनुभवाय छे।
तो डॉप्लर असर नु व्यापक सूत्र न्यू एल एटले के अनुभवाती आवृत्ति 9/8 इंटू मूल फ्रीक्वेंसी न्यू एस एल अने एस एक नंबर नी ट्रेन अने बे नंबर नी ट्रेन एक बीजा तरफ इतले आ प्रमाणे विचारी शको। उदाहरण तरीके आनी जड़प आपणे विचारीशुं वी अने उद्गमनी जड़प ए पण धारो के वी आ झड़प थसे प्लस अने आ झड़प थसे माइनस कारण के संज्ञा पद्धति में आपणे जोई लीधुं के पोतानी जमणी तरफ प्लस अने पोतानी डाबी तरफ माइनस अने आ प्रमाणे दर्शावानुं कारण ए के रकमनी अंदर दर्शावेलू के एक बीजानी तरफ। मित्रों बंनेनी स्पीड समान आपेली होवाथी VL इज इक्वल टू VS इज इक्वल टू सूत्रनी अंदर V संज्ञा ए ध्वनिनी झड़प होवाथी अहीं आपणे जरा संज्ञा बदलीशुं। उदाहरण तरीके स्मोल U एटले के U बंनेनी झड़प समान लईशुं। हवे न्यू L एटले अनुभवाती आवृत्ति 9/8 इंटू न्यू एस बाय न्यू एस इज इक्वल टू वी प्लस संज्ञा पद्धति प्रमाणे यू आपणे प्लस लईशू बाय वी माइनस यू संज्ञा पद्धति अहीं खास ध्यान राखीशू अंशमां प्लस अने छेदमां माइनस एनुं कारण मात्र संज्ञा पद्धति। डॉप्लर असर माटे जे व्यापक सूत्रनो तमे जे उपयोग करवाना એની અંદર કોઈ જ રોકેટ સાયન્સ નથી, માત્ર ઇક્વેશન કોણ કોની તરફ ગતિ કરે કોણ સ્થિર અને દરેક પરિસ્થિતિમાં તમે આ પ્રમાણે દર્શાવો એલ અને એસ આ બંને એકબીજા તરફ દર્શાવ્યા કારણ કે રકમમાં લખેલું તરફ અને સંજ્ઞા પદ્ધતિ દર્શાવી દો તો એક્ઝામ્પલ 100% સાચો પડે। વીની કિંમત 340 मीटर पर सेकंड न्यूएस कैंसल। मित्रों तमे नीटनी परीक्षा आपवाना हो तो सादरूप तो तमारे जाते ज आपवू पड़शे तो अहींया हूँ डायरेक्ट जवाब लखू छू कि ट्रेननी झड़प एटले के यू इज इक्वल टू कारण के एक नंबर अने बे नंबर नी ट्रेननी झड़प यू धारी लीधी तो यू इज इक्वल टू 20 मीटर पर सेकंड। बीजो एक महत्वनो टॉपिक एक बंद छेड़ा वाली ऑर्गन पाइप तीजो ओवरटोन आपे छे तो पाइप नी अंदर रहेली हवा मा हवे नीचे तमने अलग अलग ऑप्शन आपेला એને આપણે પછી જોઈશું। સૌ પ્રથમ આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમારે બે ટોપિક ખાસ જોઈ લેવા, એક ક્લોઝડ પાઇપ અને ઓપન પાઇપ, તેને અનુરૂપ નિષ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ આ બધાના ઇક્વેશન સારી રીતે આપણે યાદ કરી લઈશું। તો એક છેડા પર બંધ હોય તો મતલબ થયો બંધ નળી, તો એનમી આવૃત્તિ શોધવા માટેનું સમીકરણ FN ઇઝ ઇક્વલ ટુ V બાય 4L બાય સોરી કૌંસની અંદર 2N-1। હવે આ સમીકરણની અંદર અનુક્રમે એનની કિંમત 1, 2, 3 આ પ્રમાણે મૂકી શકો
હવે એન બરાબર એક મૂકીશું, બે મૂકીશું, ત્રણ, ચાર અને પાંચ, એમ અનુક્રમે તમે મૂકી શકો. હવે ઓવરટોનની વાત કરી, ત્રીજો ઓવરટોન, હવે ત્રીજો ઓવરટોન, હવે ઓવરટોન શોધવા માટેનું સમીકરણ n માઇનસ વન. હવે રકમની અંદર ત્રીજો ઓવરટોન, હવે ત્રીજો ઓવરટોન એટલે કે આ સમીકરણ પરથી વિચારીએ તો ત્રણ જવાબ ક્યારે આવે, તો એનની કિંમત તમારે ચાર મૂકવી પડે, તો ચાર માઇનસ એક એટલે કે ત્રણ બને, તો ત્રીજો ઓવરટોન એટલે કે એનની કિંમત તમારે ત્રણ મૂકવાની. તો આ પ્રમાણે આ સમીકરણની અંદર એનની કિંમત ત્રણ મૂકવાથી તો ત્રણ બે છ, સોરી એનની કિંમત ચાર મૂકીશું, તો એન બરાબર ચાર, કારણ કે એનની કિંમત ચાર લઈએ તો જ ઓવરટોન આપણને ત્રણ પ્રાપ્ત થાય. તો અહીંયા ચાર મૂકીશું તો સાત, એટલે કે સાત વડે ગુણાય. જો તમને થિયરી યાદ હોય અથવા તો ઇક્વેશન જોઈ લેજો પ્રોપર, એક વડે ગુણાય તો એને પ્રથમ હાર્મોનિક કહેવાય, આ ટર્મને ત્રણ વડે ગુણાય તો તૃતીય હાર્મોનિક, અને પાંચ વડે ગુણાય તો પાંચમી હાર્મોનિક. તો અહીંયા સાત બને તો સાતમી હાર્મોનિક. તો સાતમી હાર્મોનિક માટે પાઇપની લંબાઈ આ પ્રમાણે બને. માનો કે તમને હજુ પણ ન સમજાય તો આ ટોપિકની અંદર એટલે કે બંધ નળી માટે પાઇપની લંબાઈ નક્કી કરવા માટેનું સૂત્ર 2n માઇનસ 1 લેમ્બડા બાય 4. તો હવે આ સમીકરણની અંદર તમે n બરાબર 4 મૂકી દો તો ફરીથી એકવાર લખાય 7 લેમ્બડા બાય 4. તો મિત્રો આટલા ડિસ્ટન્સને લેમ્બડા બાય 4 કહી શકાય. તો એકવાર લેમ્બડા બાય 4, બે વખત, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, એટલે કે આ જે કંઈ બંધ નળી અહીંયા દર્શાવી છે એ સાતમી હાર્મોનિક અથવા તો ત્રીજો ઓવરટોન દર્શાવે છે. હવે ઓપ્શનની અંદર કંઈક આ પ્રમાણે જવાબ આપેલ હતો, ચાર નિષ્પંદ બિંદુ અને ચાર પ્રસ્પંદ બિંદુ. તો એક, બે, ત્રણ અને ચાર આ નિષ્પંદ બિંદુ દર્શાવે છે, તે જ રીતે એક, બે, ત્રણ અને ચાર જ્યાં કંપ વિસ્તાર મહત્તમ હોય ત્યાં પ્રસ્પંદ બિંદુ, અને જ્યાં કંપ વિસ્તાર શૂન્ય હોય ત્યાં નિષ્પંદ બિંદુ. કહેવાનો મતલબ મિત્રો, એનસીઆરટીની બુકની અંદર જો તમે આ બે સવાલનો અભ્યાસ કરશો તો ત્યાં આ સમીકરણમાં વચ્ચે પ્લસ આપેલું. હવે જો પ્લસ હોય તો પછી આ સમીકરણ પણ પ્લસ બને. તો એનની કિંમત ઝીરોથી સ્ટાર્ટ થશે, ઝીરો, એક, બે, ત્રણ એ પ્રમાણે. પણ એમસીક્યુની પરીક્ષા માટે તમે આ ઇક્વેશનનો પણ ઉપયોગ કરી શકો. આ ઇક્વેશનનો ઉપયોગ કરશો તો એનની કિંમત એક, બે, ત્રણ, ચાર, તે જ રીતે ઓપન પાઇપ માટે પણ આનું એનમી આવૃત્તિ શોધવા માટેનું સમીકરણ Fn ઇઝ ઇક્વલ ટુ એનવી બાય 2L. મેં આ સમીકરણનો એટલા માટે ઉપયોગ કર્યો કે આ સમીકરણમાં પણ એનની કિંમત એકથી સ્ટાર્ટ થાય અને ઓપન પાઇપમાં પણ એનની કિંમત એકથી સ્ટાર્ટ થાય. પણ જો એનસીઆરટીની બુક પ્રમાણે જો આ સમીકરણ તમે જો પ્લસ પ્રમાણે કરશો તો આ સૂત્ર પર એટલે કે આ પાઇપ પર જ્યારે કામ કરતા હશો ત્યારે ઝીરોથી સ્ટાર્ટ થશે, અને ઓપન પાઇપની અંદર તો સમીકરણ એનવી બાય 2L એટલે કે એનની કિંમત એકથી સ્ટાર્ટ થશે, એટલે બંને ક્રોસ ન થાય, બંને ભૂલી ન જવાય. એના માટે મિત્રો મેં આ પ્રમાણે લખ્યું, એમસીક્યુ માટે મેં પહેલાં પણ કીધું, ફરીથી એકવાર કહું છું કે કોઈ પણ ઇક્વેશનનો તમે ઉપયોગ કરી શકો, કોન્સેપ્ટ બદલાવવો જોઈએ નહીં. તો
आना सवालों सारी रीते सॉल्व करवा माटे तमारे एनसीईआरटी नी बुक मां अथवा कोई बीजा साहित्य नी अंदर थी ओपन पाइप क्लोज्ड पाइप निष्पन्न बिंदु प्रस्पन्न बिंदु स्थित तरंग समीकरण नो सारी रीते अभ्यास करी लेवो। कारण कि आ चेप्टर नी अंदर बे टॉपिक नी अंदर वधारे सवालों बने, एक डॉप्लर असर अने आ ओपन पाइप अने क्लोज्ड पाइप। तो आ बे टॉपिक ने सारी रीते अभ्यास करी लो पछी एमसीक्यू सॉल्व करो तो तमने नीटनी परीक्षा नी अंदर 100% एक थी बे सवालों आवडी जशे। आखू चेप्टर तैयार न करवो होय तो आ बे टॉपिक ने खास रीते वाँची लो पछी एमसीक्यू सॉल्व करो। डायरेक्ट एमसीक्यू सॉल्व करवा जशो तो प्रॉब्लम थशे। ध्वनि तरंगनुं समीकरण y बराबर 0.40 cos कौंसनी अंदर 2000t प्लस 0.8। तो तमे जानता ज हशो कि y बराबर a cos t नी जोड़े हमेशा ओमेगा होय, एटले कि ओमेगा t प्लस आ स्थाने 5 लखी शकाय। तो y बराबर a cos ओमेगा t प्लस 5। तो आ बन्ने नी सरखामणी करवामां आवे तो ओमेगा बराबर 2000 आवृत्ति शोधवानी होवाथी ओमेगा बराबर लखी शकाय 2 पाई न्यू इज इक्वल टू 2000 अने न्यू बराबर 1000 भाग्या पाई हर्ट्ज। आ ટાઈપના સવાલમાં કોઈ રોકેટ સાયન્સ નથી હોતું, સીધું સમીકરણ t ની જોડે જે કોઈ કિંમત હોય એ ઓમેગા દર્શાવે, એટલે કે ઓમેગા t અને x ની જોડે કોઈ કિંમત હોય kx kx એટલે k દર્શાવે, k મતલબ વેવ વેક્ટર અથવા તો તરંગ સદિશ। संगत तरंगोना माध्यम में प्रसरण साथे वहन पामती राशियो, एटले कि अलग अलग ऑप्शनों होई शके। उदाहरण तरीके ऑप्शन आवो पण होई शके ऊर्जा वेगमान अने दर, कोई बीजो ऑप्शन एवो होई शके ऊर्जा अने रेखीय वेगमान, कोई तीजो ऑप्शन एवो होई शके ऊर्जा अने दर, अने कोई एक ऑप्शन में मात्र ऊर्जा आपेल होय। तो तरंगो हमेशा ऊर्जा नु वहन करे छे, चाहे संगत तरंगो होय के चाहे लंबगत। एटले जवाब नी अंदर ऊर्जा। हर्ट्ज ना ध्वनि चीपिया साथे ताणवारी दोरी अनुनाद अनुभवे छे, ज्या दोरीनी लंबाई 0.5 मीटर छे। तो 256 हर्ट्ज़नी आवृत्तिना ध्वनि चीपिया साथे अनुनाद माटे दोरीनी लंबाई बन्ने छेड़े जड़ित करेली दोरीनी अंदर एनमी आवृत्ति शोधवा माटेनुं समीकरण, एटले कि fn इज इक्वल टू nv बाय 12। तो आ सवालनी अंदर 512 फ्रीक्वंसी होय त्यारे दोरीनी लंबाई 0.5 मीटर, हवे फ्रीक्वंसी अर्धी थई तो दोरीनी लंबाई केटली। तो आ समीकरण परथी कही शकाय fn चले छे 1/l, एटले के आवृत्ति अने लंबाई एकबीजाना व्यस्त प्रमाणमां। तो रकम परथी कही शकाय के आवृत्ति अर्धी थई तो दोरीनी लंबाई बमणी थशे, एटले शरूआतमां 0.5 मीटर तो बमणी एटले के 1 मीटर। गणतरी करवानी कोई जरूर नथी, डायरेक्ट समझी शकाय। कया तापमाने ध्वनिनी झड़प 27 डिग्री सेल्सियसे तेनी झड़प करता बमणी थशे। ध्वनिनी झड़प पर असर करता विविध परिबळो, आ चेप्टरनी अंदर
આ ટોપિક પરથી પણ ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે. ફરીથી એકવાર, ધ્વનિની ઝડપ પર અસર કરતા વિવિધ પરિબળો. તો એમાં એક પરિબળ એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસનો સુધારો. તમે જોઈ ગયા એની અંદર આ ઇક્વેશન જોવા મળશે, વી ઇઝ ઇક્વલ ટુ ગેમા આર ટી બાય એમ. તો અત્યારે આ રકમ પ્રમાણે વી ચલે છે અંડર રૂટ ટી. સમીકરણ સ્ટાર, કયા તાપમાને ધ્વનિની ઝડપ 27 ડિગ્રી સેલ્સિયસ એ તેની ઝડપ કરતાં બમણી થાય. ધારો કે શરૂઆતની ઝડપ વી હોય ત્યારે આ સમીકરણ પ્રમાણે વિચારીએ તો 27 + 273 સમીકરણ નંબર એક, એટલે કે આ શરૂઆતનું ટેમ્પરેચર કેલ્વિનમાં. હવે રકમમાં કંઈક આ પ્રમાણે વાત કરી, કયા તાપમાને, ધારો કે ટી તાપમાને. હવે આ તાપમાને ઝડપ કેટલી વિચારીશું, બમણી, એટલે હોય એના કરતાં બમણી. સમીકરણ નંબર બે, કહેવાનો મતલબ આ સમીકરણ પરથી વિચારીશું આપણે કે શરૂઆતનું તાપમાન ટી, ટી મતલબ 27 સેલ્સિયસને આપણે કન્વર્ટ કરીશું કેલ્વિનમાં. હવે અંતિમ તાપમાન ધારો કે ટી. હવે જ્યારે તાપમાન ટી વિચારીએ ત્યારે ઝડપ વિચારવાની 2V. તો સમીકરણ એક અને બેનો લોપ કરતા અને સાદરૂપ આપવાથી ટી બરાબર જવાબ આવે કેલ્વિનની અંદર 1200 કેલ્વિન, અને જો સેલ્સિયસમાં લખવું હોય તો 273 બાદ કરીશું એટલે કે 927 ડિગ્રી સેલ્સિયસ. નીચેનામાંથી કયું તરંગ સૂચવે છે? તો મિત્રો, તરંગ સમીકરણ માટે એફ ઓફ ઓમેગા ટી પ્લસ માઇનસ kx નું સ્વરૂપ હોવું જોઈએ. હવે ફંક્શન તરીકે સાઇન કોસ કોઈ પણ હોય તો ચાલે. તો એ ની અંદર ખૂણા તરીકે ઓમેગા ટી માઇનસ kx, બીની અંદર આ પણ સ્વરૂપ ઓમેગા ટી માઇનસ kx જેવું, જ્યારે સી અને ડીમાં આ પ્રમાણેનું ફંક્શન નથી. માટે એ અને બી, એ અને બી તરંગ સૂચવે છે. સો હર્ટ્ઝની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી તમને 100 હર્ટ્ઝ આપેલી છે. તરંગ દોરીના દ્રઢ છેડા તરફ ગતિ કરે છે. જ્યારે તરંગ પરાવર્તન પામી પાછું ફરે ત્યારે દ્રઢ છેડાથી 10 સેન્ટીમીટર અંતરે નિષ્પંદ બિંદુ રચાય છે. એટલે કે આ પ્રમાણે વિચારી શકો કે જો દ્રઢ આધાર હોય તો જ્યારે તરંગ દ્રઢ આધાર પરથી પરાવર્તન પામે ત્યારે દ્રઢ આધાર પર નિષ્પંદ બિંદુ રચાય છે. હવે દ્રઢ આધાર પરથી 10 સેન્ટીમીટર દૂર એટલે કે 10 સેન્ટીમીટર નિષ્પંદ બિંદુ રચાય છે. તમે જાણતા જ હશો કે બે નિષ્પંદ બિંદુ વચ્ચેનું અંતર એટલે કે λ/2. તો ફિગર પરથી કહી શકાય કે λ/2 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. હવે લેમડા બરાબર 0.2 મીટર. ઝડપ શોધવા માટેનું સમીકરણ વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ
अथवा न्यू पन लखी शको तो लेमडा बराबर पॉइंट बे अने F बराबर 100 तो 20 मीटर पर सेकंड। एक स्थित तरंग y बराबर a साइन 100 t इनटू कॉस 0.01 x। तो आ समीकरण तमने आपेल छे, तरंगनो वेग शोधो। तो सौ प्रथम अपने स्थित तरंग समीकरण याद होवु जोईए, y बराबर माइनस 2a साइन kx इनटू कॉस ओमेगा टी। टूंकमां साइन अने कॉस विधेय थी कोई वांधो नथी, परंतु एक्स ना जोड़े हमेशा के होय छे। जो ए प्रमाणे विचारीए तो बन्ने ने कंपेयर करीशु तो के बराबर 0.01 अने एक्स टी बन्ने मीटर में होवा थी अवे के बराबर तरंग सदिश जेनु समीकरण के बराबर 2 पाई बाय लेमडा। तो लेमडा इज इक्वल टू 2 पाई बाय 0.01। तेज रीते टी ने जोड़े ओमेगा होवा थी इतने के टी नी जोड़े ओमेगा, तो बन्ने ने जारे कंपेयर करीशु तो ओमेगा इज इक्वल टू 100 लखी शकाय। ओमेगा बराबर 2 पाई न्यू इज इक्वल टू 100, तो न्यू इज इक्वल टू 100 भाग्या 2 पाई। हवे वेग शोधवा माटेनु समीकरण, v इज इक्वल टू लेमडा इनटू न्यू, तमे कोई बीजी रीते पण सॉल्व करी शको, तो 2 पाई बाय 0.01 इनटू न्यू 100 भाग्या 2 पाई। तो आनु साधु रूप आपता आ 100 अने आ पॉइंट कपासे એટલે કે 10^4 મીટર પર સેકન્ડ। કહેવાનો મતલબ આ સમીકરણની અંદરથી આને આપણે કે કહીશું, આને ઓમેગા કહી શકાય, અને કે બરાબર 2 પાઈ બાય લેમ્ડા પરથી લેમ્ડા શોધીશું, અને ઓમેગા બરાબર 100 ઓમેગાની જગ્યાએ લખાય 2 પાઈ ન્યુ એટલે કે ન્યુ અને લેમ્ડા, અને આ સમીકરણ પરથી વેગ શોધી શકાય। मित्रों आ सवाल ने सीधे सीधो सॉल्व करी शको, फ्रीक्वेंसी आपेली 4.2 मेगा ने कन्वर्ट करीशु 10^6 हर्ट्ज, એટલે કે મેગા નું હર્ટ્ઝ માં કન્વર્ટ, અને સ્પીડ આપેલી તમને v is equal to 1.7 અને કિલોમીટર નું કન્વર્ટ કરીશું મીટર માં એટલે કે 10^3 મીટર પર સેકન્ડ। સીધે સીધો સવાલ તરંગ લંબાઈ શોધીશું, तो लैम्डा इज इक्वल टू v बाय न्यू, आ बन्ने किंमतो आनी अंदर मुकवा थी, त्यार बाद सादरूप आपीशु तो 4 × 10^-4 मीटर। पांच हजार एंगस्ट्रॉम तरंग लंबाई नु उत्सर्जन करतो तारो पृथ्वी पर 1.5 × 10^4 मीटर पर सेकंड ना वेग साथे जमीन तरफ, इतले के तारो उद्गम तरीके वर्ते छे अने पृथ्वी तरफ, तो L अने S डॉपलर असर प्रमाणे विचारीशु। पृथ्वी तो स्थिर होवा थी एनी स्पीड 0 अने S उद्गम એટલે કે તારો પૃથ્વી તરફ
હવે તરફ આવે તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વીએસ માઇનસ થશે તો વીએસ ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10^4 મીટર પર સેકન્ડ. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ આમાંથી જે કોઈ તરંગો ઉદ્ભવે એટલે કે તરંગની ઝડપ ડોપલર અસરના સમીકરણમાં આ સંજ્ઞા વી થાય, પરંતુ અહીંયા તરંગ હોવાથી એની સ્પીડ સી વિચારીશું. તો સમીકરણ આ પ્રમાણે લખી શકાય, એફ એલ બાય એફ એસ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી એલ બાય વી પ્લસ વી એસ. પરંતુ તરંગ લંબાઈની ચર્ચા કરવાની હોવાથી આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી લેમડા એસ બાય લેમડા એલ આ પ્રમાણે તમે લખી શકો. હવે લેમડા એસ એટલે કે મૂળ આવૃત્તિ, જેના માટે આપણે સિમ્બોલ લઈશું લેમડા અને અનુભવાતી આવૃત્તિ, ઉદાહરણ તરીકે લેમડા ડેસ. લેમડા એસની જગ્યાએ લેમડા અને લેમડા એલની જગ્યાએ અનુભવાતી આવૃત્તિ લેમડા ડેસ. વી એટલે તરંગની ઝડપ સી, સી અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ વી એસ. વ્યસ્ત કરીશું લેમડા ડેસ બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ વી એસ બાય સી, એટલે કે 1 માઇનસ વી એસ બાય સી. તો આ સામે જ હશે, એટલે કે વી એસ બાય સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ લેમડા ડેસ બાય લેમડા. તો સાદુરૂપ આપતા લેમડા માઇનસ લેમડા ડેસ બાય લેમડા. તો આને ફેરફાર કહી શકાય, એટલે કે ડેલ્ટા લેમડા બાય લેમડા. ડેલ્ટા લેમડાને કરતા બનાવીશું તો લેમડા ઇન્ટુ વીએસ બાય સી. હવે વી બરાબર સોરી વીએસ બરાબર 1.6, કારણ કે અહીંયા સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ થઈ ગયો એટલે આ કિંમત આ પ્લસ વિચારીશું. ખાલી માઇનસ વીએસનો ઉપયોગ અહીંયા થઈ ગયો એટલે ફરીથી માઇનસ કિંમત નથી લખતા, માત્ર મૂલ્ય લખીશું. લેમડા બરાબર 5000 ગુણ્યા 10^-10. વીએસ ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10^4 અને સી એટલે કે પ્રકાશની ઝડપ 3 × 10^8. તો સાદુરૂપ આપતા જવાબ આવશે ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ 25 × 10^-10 મીટર. અને મીટરનું કન્વર્ટ કરીશું એંગસ્ટ્રોમમાં. આ સવાલની અંદર તરંગ લંબાઈ શોધીશું. તરંગ સમીકરણની અંદર કેના જોડે જે કોઈ કિંમત હોય એને સોરી એક્સના જોડે જે કોઈ કિંમત ગુણાયેલી હોય તેને કે કહીશું. તો કે બરાબર રકમ પરથી લખી શકાય 62.4 અને કે બરાબર 2π/λ, જ્યાં લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π/62.4 અને આનું સાદુરૂપ આપતા જવાબ આવે
पॉइंट वन एकम आगरना सवाल में जोयु के टू पाई जितलो करा तफावत हो तो एने अनुरूप पद तफावत लैम्बडा एटले कि खूणो टू पाई हो तो लंबाई बने लैम्बडा तो खूणो 60 डिग्री एटले कि पाई बाय 3 रेडियन એટલે કે પાઈ બાય 3 ને અનુરૂપ પદ તફાવત કેટલો ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 ઇન્ટુ લેમ્ડા બાય 2 પાઈ તો પાઈ પાઈ કટ થાય 3 નીચે જશે તો લેમ્ડા બાય 6 આ રિલેશનનો ઉપયોગ આગળના એક એમસીક્યુમાં આપણે કરી લીધો એ પ્રમાણે કામ કરીશું દસ મીટર લાંબી તાણવાળી દોરીમાં સ્થિત તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે જો દોરી 20 મીટર પર સેકન્ડના વેગ સાથે 5 ટુકડાઓમાં દોલન કરતી હોય અહીંયા ધ્યાન રાખો 5 ટુકડા એટલે કે n બરાબર 5 લઈ શકાય તો તેની આવૃત્તિ તો સ્થિત તરંગની આવૃત્તિનું સૂત્ર ન્યૂ એન is equal to nv by 2l હવે 5 ટુકડા એટલે n બરાબર 5 v બરાબર 20 અને l બરાબર 10 મીટર તો સાદુરૂપ આપતા જવાબ આવે 5 હર્ટ્ઝ મેં પહેલા જ વાત કરી કે આ ચેપ્ટરની અંદર બે ટોપિકને કવર કરી લો એક સ્થિત તરંગ સમીકરણ એના પરથી નિષ્પન્ન બિંદુ પ્રસ્પન્ન બિંદુ ત્યારબાદ ક્લોઝડ પાઇપ અને ઓપન પાઇપ આ એક વિભાગ રહેશે અને એક ડોપલર અસર તો આ બંને ટોપિકને સારી રીતે વાંચી લો એની થિયરી તમારે ખાસ સમજવી જ પડશે બુક પ્રમાણે તમે જે સમય ભણ્યા હોય તમે તમારી સ્કૂલની અંદર જે તે શિક્ષકે કામ કરાવ્યું હોય તમને એ પ્રમાણે તમે એના ઇક્વેશન યાદ કરી લો અને પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરો તો મજા પડશે બંને છેડા ખુલ્લા હોય એટલે કે ઓપન પાઇપ તેવી નળાકાર ટ્યુબની હવામાં આવૃત્તિ ન્યુ છે જો ટ્યુબને શિરોલંબ રીતે પાણીમાં અડધી ડૂબાડવામાં આવે તો હવામાં રહેલા ભાગની આવૃત્તિ એટલે કે પહેલા પાઇપ પૂરેપૂરી હવામાં હોય ત્યારે ધારો કે તેની લંબાઈ એલ પણ બીજા કેસની અંદર આ જ પાઇપને 50% પાણીની અંદર જાય તો બીજા કેસમાં એની લંબાઈ અથવા તો હવાનો સ્તંભ અડધો બને જેટલી પાઇપ હવામાં હોય એ જ લંબાઈ ધ્યાનમાં લઈશું તો એનમી આવૃત્તિ શોધવા માટેનું સમીકરણ ઓપન પાઇપ માટે ન્યુ એન ઇઝ ઇક્વલ ટુ એન વી બાય 2L સમીકરણ સ્ટાર પ્રથમ અનુનાદ માટે વિચારીએ તો n બરાબર 1 વિચારીશું તો v બાય 2L સમીકરણ નંબર 1 આમ બી આ એક્ઝામ્પલની અંદર માત્ર લંબાઈમાં ફેરફાર થઈ રહ્યો છે બીજા કેસની અંદર લંબાઈ એલ બાય 2 હવે લંબાઈમાં જો ફેરફાર થાય તો સામે ફ્રીક્વન્સી પણ બદલાય છે સમીકરણ 2 ની અંદર જોઈ શકાય કે 2 કેન્સલ થાય સોરી મિત્રો પહેલા કેસમાં બંને છેડા ખુલ્લા હોવાથી ઓપન પાઇપ જ્યારે બીજા કેસમાં એક છેડો પાણીમાં ડૂબાડેલો હોવાથી
बंद नरी बने छे। तो आवी परिस्थिति में इक्वेशन आप क्लोज्ड पाइप नू लईशु तो तेनू इक्वेशन न्यू एन इज इक्वल टू टू एन माइनस वन वी बाय फोर एल। हवे आ समीकरण प्रमाणे विचारीशु बन्ने नी अंदर प्रथम अनुनाद एटले के एन बराबर एक लईशु तो धारो के फ्रीक्वंसी न्यू डेस एन बराबर एक एटले आ पद वन बने वी बाय फोर। अने हवे आ केस में लंबाई अर्धी लईशु एटले के एल बाय फोर। समीकरण नंबर बे थोड़ी भूल थई गई के पहला केस में बन्ने छेड़ा खुला होवाथी ओपन पाइप नु सूत्र विचारीशु, बीजा केस में एक छेड़ो पानी में जाए एटले के एक छेड़ो बंद थई गयो। हवे एक ज छेड़ो खुल्लो होय तो एने आपणे बंद नरी कहीशुं अथवा तो क्लोज्ड पाइप। हवे फोर फोर कैंसल अने एक अने बे समीकरण ने कम्पेर करीशुं एक बराबर बे तो न्यू डेस बराबर न्यू जे मागेल जवाब। लंबगत तरंगनुं समीकरण y बराबर y0 sin 2 पाई बाय लेमडा कौंसમાં vt माइनस kx। तो y बराबर y0 sin 2 पाई बाय लेमडा कौंसની અંદર vt माइनस x। લેમડાની કઈ કિંમત માટે કણનો મહત્તમ વેગ એ તરંગના વેગ કરતા બમણો થાય? વેગ મેળવવા માટે સૌ પ્રથમ આ સમીકરણનું આપ વિકલન કરીશું ટીની સાપેક્ષે વિકલન તો dy બાય dt y0 અચર સાઈનનું વિકલન cos અને ખૂણો કહી શકાય તો એને એમ જ લખીશું। સાઈનનું વિકલન થયું મિત્રો cos, પણ હજુ આ વિભાગનું બાકી તો આટલાનું વિકલન અલગથી કરીશું d બાય dt 2 પાઈ બાય લેમ્ડા કૌંસની અંદર vt માઇનસ x। dy બાય dt એટલે કે v વેગ y0 cos 2 પાઈ બાય લેમ્ડા કૌંસની અંદર vt માઇનસ x। હવે ટીની સાપેક્ષે વિકલન હોવાથી 2 પાઈ બાય લેમડા અચર। હવે આ ભાગની અંદર ટીનું વિકલન 1 એટલે કે વી અને એક્સ અચર હોવાથી 0। તો ફાઇનલી હવે મહત્તમ વેગની વાત કરી એટલે કે વીના સ્થાને મારે વી મેક્સ લખવો હોય અહીંયા જસ્ટ વી ડેસ લઈશું કારણ કે જમણી બાજુ સિમ્બોલ વી આવી ગયો તો વી ડેસની સ્થાને આપણે વી મેક્સ લખવો એટલે કે મહત્તમ વેગ કરવો તો સાઇન કે કોસની વેલ્યુ એક લેવી પડે તો કોસ 2 પાઈ બાય લેમડા કૌંસની અંદર વી ટી માઇનસ એક્સ બરાબર એક લઈશું તો હવે વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઝીરો 2 પાઈ બાય લેમડા ઇન્ટુ વી। ફરીથી એકવાર વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઝીરો 2 પાઈ બાય લેમડા ઇન્ટુ વી। હવે રકમમાં વાત કરી કે જ્યારે વેગ મહત્તમ લઈશું ત્યારે તરંગ લંબાઈ લેમડા શોધીશું પણ વી મેક્સ તમે કેટલા લઈ શકો તરંગના વેગ કરતાં બમણા તો વી મેક્સના સ્થાને 2v લખી શકાય। બંને બાજુથી વી વી કેન્સલ 2 કેન્સલ તો આનો જવાબ આ પ્રમાણે લખી શકાય અથવા આ સ્વરૂપે પણ તમે લખી શકો અથવા લેમડા ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ વાય ઝીરો। ખાસ ધ્યાન રાખો કે એકવાર વિકલન કરીશું મહત્તમ વેગ માટે
कॉस की किंमत एक लईशू त्यारे आ वेग बनी जैसे वी मैक्स अने वी मैक्स की जगह तमारे टू वी लखवाना जे रकम में दर्शाव्या छे। रकम नी अंदर बे अणुओं वच्चे एक स्थित तरंग त्रण निष्पंद बिंदु, तो आ सवाल ने आ प्रमाणे पण विचारी शकाय। त्रण निष्पंद बिंदु अने बे प्रस्पंद बिंदु, तो आ प्रमाणे बतावीशुं तो वच्चे बे प्रस्पंद बिंदु सेट थई जशे तो तरंगनी तरंग लंबाई केटली। तमने याद होवुं जोईए कि निष्पंद बिंदु अने प्रस्पंद बिंदु वच्चेनुं अंतर लेमडा बाय फोर, तो एक वक्त बे वक्त त्रण वक्त अने चार वक्त, तो तरंग लंबाई लेमडा बाय फोर ने जे प्रमाणे रकम में बात करी ते प्रमाणे त्रण निष्पंद बिंदु अने बे प्रस्पंद बिंदु, तो आ टोटल डिस्टन्स केटलुं एटले के तरंग लंबाई केटली, तो आटला भागनी तरंग लंबाई लेमडा बाय फोर, तो एवं चार वक्त थशे एक बे त्रण अने चार एटले गुण्या चार, चार चार कैंसल अने लेमडा बराबर किंमत आपेली तमने 1.21 एंगस्ट्रॉम, जे मागेल जवाब छे। पचास सेंटीमीटर अने 51 सेंटीमीटर ना बे तरंगो 12 स्पंद उत्पन्न करे छे, तो ध्वनि नो वेग, तो स्पंद नी संख्या शोधवा माटे समीकरण, आवृत्ति नो तफावत एटले न्यू वन माइनस न्यू टू, हवे फ्रीक्वंसी वी बाय लेमडा वन, एटले के आवृत्ति बराबर लखी शकाय वी बाय लेमडा, तो न्यू टू माटे वी बाय लेमडा टू, स्पंदनी संख्या एटले के बार, तो बन्नेनी अंदर थी वी कॉमन वन बाय लेमडा वन। पचास सेंटीमीटर एटले के 0.5 मीटर माइनस वन बाय लेमडा टू 51 सेंटीमीटर एटले के 0.51, आनु सादरूप आपता v इज इक्वल टू 306 मीटर पर सेकंड। આ એમસીક્યુની અંદર તરંગનો વેગ શોધવાનો હોવાથી વી બરાબર લેમડા ઇન્ટુ ન્યુ, તરંગનો વેગ શોધવાનો હોવાથી તમારે તરંગ લંબાઈ અને આવૃત્તિની જરૂર પડશે, તો તરંગ સમીકરણ જાણીએ આપણે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, तो ओमेगा बराबर बन्ने ने कंपेर करीशू तो 100 अने के बराबर 1/10, हवे के बराबर लखी शकाय 2π/λ अने ओमेगा बराबर लखी शकाय 2π ν, तो आने कंपेर करवाथी तमने ન્યુ प्राप्त थशे अने आने कंपेर करवाथी एटले के लेमडा बराबर 20π અને આની અંદર ન્યુ બરાબર 102 એટલે કે 50/π, હવે આ બંને કિંમત આની અંદર મૂકીશું, લેમડા એટલે કે 20π અને ન્યુ એટલે કે 50/π, તો π કેન્સલ, 5×2=10 એટલે કે 1000 મીટર પર સેકન્ડ। ચોવીસ નંબરનો સવાલ કે બંને છેડે તારને જડિત રીતે બાંધેલો હોય છે એટલે કે સોનો મીટર
प्रयोग ट्वेल्थ नी अंदर आवी गयो। एनी अंदर तमे जोयु हसे के बन्ने छेड़े तारने जड़ित करेलो होय, मतलब मजबूत रीते बांधेलो होय, अने तारनी अंदर अलग अलग तरंगो उत्पन्न करवामां आवे छे। એટલે કે બંને છેડે જડિત રીતે બાંધેલો તાર અથવા તો દોરી માટે એનમી આવૃત્તિ શોધવા માટેનું સમીકરણ ન્યુ એન ઇઝ ઇક્વલ ટુ એન વી બાય 2L। હવે વી બરાબર લખી શકાય અંડર રૂટ ટી બાય મ્યુ, હવે મ્યુ બરાબર એમ બાય એલ। હવે એમ એટલે ઘનતા અને કદનો ગુણાકાર, બધા ઇક્વેશન સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા જોઈએ। વીની કિંમત મૂકી ત્યારબાદ મ્યુ એટલે રેખીય દર ઘનતા, એમ બાય એલ એમ એટલે શું, ઘનતા ગુણ્યા કદ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એલ એલ કેન્સલ, તો એના સ્થાને લખાય પાઈ આર સ્ક્વેર। તો અહીંયા મૂળભૂત એટલે કે એન બરાબર વન માટે તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એલ અંડર રૂટ ટી, અને મ્યુના સ્થાને રો પાઈ આર સ્ક્વેર। સમીકરણ નંબર એક, રકમની અંદર તાણ એટલે કે તણાવ, ત્રિજ્યા અને ઘનતા ત્રણ રાશિમાં ફેરફાર કરેલ છે, તો 2L માં કોઈ ફેરફાર નહીં થાય, તણાવ ડબલ કરીશું 2L સોરી 2T, ઘનતા અડધી કરીશું રો બાય 2, પાઈ અચર અને ત્રિજ્યા બમણી એટલે કે 2R, કૌંસ પૂરો વર્ક। સમીકરણ નંબર બે, ફરીથી એકવાર આ કેસ નંબર એક પ્રમાણે સમીકરણ, રકમની અંદર તાણ અને ત્રિજ્યા બંને ડબલ કરીશું એટલે કે 2T અને 2R, અને ઘનતા અડધી એટલે કે શરૂઆતમાં ઘનતા રો અને પછીના કેસમાં રો બાય 2, તો બંને ઇક્વેશનનું સાદુરૂપ આપતા અથવા લોપની કોઈ પણ રીતનો ઉપયોગ કરતા ન્યૂ ડેશ બરાબર, અથવા તો આની અંદર તમે જોઈ શકો કે આ 2 ઉપર જશે એટલે કે 4 2 નો વર્ગ 4 એટલે 4 4 કેન્સલ, તો આ જ પ્રમાણે સમીકરણ બની જશે, એટલે બંને એકબીજાને કેન્સલ કરે તો ન્યુ ડેશ બરાબર ન્યૂ। તો શરૂઆતની ફ્રીક્વન્સી ન્યૂ હતી, પણ ઘનતા ત્રિજ્યા અને તાણમાં ફેરફાર કરવાથી પણ આવૃત્તિમાં કોઈ ફરક પડતો નથી।